સલામ ચેટના એક નવા એપિસોડ સાથે હું સોહિલ આપની સમક્ષ ફરીથી હાજર છું આપણી સમક્ષ ડૉક્ટર ઇફ્તેખાર મલિક ફરીથી આપણા મહેમાન બન્યા છે સ્વાગત છે આપનું વાતચેતમાં ડૉક્ટર સાહેબ આપણે હાલના દિવસોમાં એનસીઆરટીની એક એક્સપર્ટ પેનલ જે સાત સદસ્યોની સમિતિ છે તેના તરફથી ભલામણ આવી છે કે સ્કૂલ એજ્યુકેશનની અંદર હિસ્ટ્રી ટેક્સ્ટબુક્સમાં એટલે કે ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ કરવામાં આવે સાથે સાથે એમણે તે પણ ભલામણ કરી છે કે ભારત વર્ષમાં જે વિદ્યાર્થીઓને જે રીતે ઇતિહાસ ભણાવવામાં આવે છે તેનું જે પિરિયડાઈઝેશન કરવામાં આવ્યું છે તેની અંદર પણ એક ક્લાસિકલ યુગ હિન્દુ યુગ જેની અંદર આ રામાયણ મહાભારતનો યુગ કહી શકાય તે યુગને સમાવેશ કરવામાં આવે તો આપનો આ ભલામણો વિશે આપના શું મંતવ્યો છે

આ સૂચનો કે આ સજેશન્સ કેમ આપ્યા છે તો સમાજની રચના કરવા માટે કયા મૂલ્યોને આધાર બનાવવામાં આવશે એ નક્કી કરી લેવામાં આવે પછી એના આધારે જ શિક્ષણના અંદર નવી નવી વસ્તુનો સમાવેશ કરવામાં આવતો હોય છે અને મોટાભાગે એવું થતું આવ્યું છે ઇતિહાસમાં પણ થતું આવ્યું છે કે જે પણ સમાજ કે જે પણ વ્યક્તિ કે જે પણ વ્યવસ્થા કે જે પણ વિચારધારા પોતાનું આધિપત્ય પ્રસ્થાપિત કરવા માંગે છે ત્યારે હંમેશા તને શિક્ષણનો ઉપયોગ કર્યો છે એટલે કોઈ એક વિચારધારાને માનવાવાળા લોકોનું આધિપત્ય હોય અને એ કોઈ ચોક્કસ પ્રકારની સામાજિક રચના કરવા માંગતા હોય તે શિક્ષણમાં પોતાને મનગમતા કેરેક્ટર્સ મન મનગમતા તથ્યો અને મનગમતી વસ્તુઓનો સમાવેશ કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી એ કોઈ નવી આ કોઈ નવી ઘટના નથી સૌથી પહેલી બાબત જે આપણે સમજવાની છે આ છે એટલે એ કર્યું છે એ કેટલું યોગ્ય છે અને કેટલું યોગ્ય નથી એની ચર્ચા આપણે કરીએ તો પણ એ કેટલું એનો એની અસરો છોડશે એ અલગ વસ્તુ છે પણ એ કર્યું છે એ કર્યું છે એનાથી શું કયા પ્રકારનો સમાજ બનશે એના માટે અત્યારથી આપણે શું કયા પ્રકારની તૈયારી રાખવાની છે અને એના એને યોગ્ય દિશામાં જો કરી જ નાખવામાં આવે તો યોગ્ય દિશામાં લઈ જવા માટે આપણે શું કરી શકીએ આપણા તરફથી શું પ્રયત્નો હોવા જોઈએ એના આપણે આપણે ચર્ચા કરવી જોઈએ ખરેખર હવે રામાયણ અને મહાભારતને ઇતિહાસના પુસ્તકોમાં સામેલ કરવા પાછળનું જે લોજિક આપવામાં આવે છે એ છે કે એ ભારતનો ભવ્ય ઇતિહાસ છે તમે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ વાંચી એના તો અમુક મુદ્દા વાંચ્યા હોય તેમાં એને જે પ્રસ્તાવ પ્રસ્તાવના બાંધી છે પ્રિફેસ જે બાંધી છે પ્રિફેસના પહેલા પેરેગ્રાફ બીજા પેરેગ્રાફમાં તમને મળશે કે ભાઈ સાંસ્કૃતિક રીતે અહીંનો નવયુવાન ભણીને જ્યારે બહાર નીકળે ત્યારે પોતાના એન્શિયન્ટ હિસ્ટ્રી સાથે જોડાયેલો હોવો જોઈએ એવું સરકાર અથવા તો એવું વિચારધારામાં માનવાળા લોકો માની રહ્યા છે એટલે એટલા માટે જ આ વસ્તુ એમને કરી છે હવે એ કરવા માટે ઇતિહાસના ઇતિહાસમાં એવા એવી વસ્તુઓ સામેલ કરવી જરૂરી છે જે આ વિચાર આ વિચારધારા સાથે જોડાયેલા લોકો પોતાના અહીંના નવયુવાનોને જોડવા માગે છે તો એમાં અલગ અલગ વસ્તુઓ છે શરૂઆત આપણે કરીએ કે ભાઈ આ આ પ્રક્રિયા કરવાની શરૂઆત શરૂઆત ક્યાંથી થઈ એમ શરૂઆત થઈ ઓગણીસો અઠ્ઠાણું થઈ આ તો છે હમણાં આવીને રામાયણ મહાભારત પર અટક્યું છે પણ આ કોઈ નવો વિચાર નથી આ નાઇન્ટીન નાઇન્ટી એઇટથી આ આખી પ્રોસેસ અથવા એના પહેલાંથી પણ નાઇન્ટીન નાઇન્ટી એટલા માટે કે ચોક્કસ વિચારધારામાં માનવાવાળા લોકો નાઇન્ટીન નાઇન્ટી એટ પછી એમને ખાસો એવો પ્રભાવ ગુજરાતમાં પણ અને ભારતના આખા પોલિટિકલ સ્પેક્ટ્રમમાં પણ એમને ખાસો એવો પ્રભાવ મળ્યો છે તો મુરલી મનોહર જોશી સાહેબ જ્યારે નાઇન્ટીન નાઇન્ટી એઇટમાં માનવ સંસાધન મંત્રી હતા એ જમાનાથી જ ગુજરાત જેને લેબોરેટરી કહેવામાં આવે છે ત્યારથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી સૌથી પહેલો જીઆર થયો મને યાદ છે ત્યાં એ મુજબ જાન્યુઆરી ટુ થાઉઝન્ડના અંદર મેં જીઆર ગુજરાતમાં થયો ને એ જીઆરમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ સરકાર સરકાર આધીન જેટલી શાળાઓ છે સરકારી શાળાઓ જેટલી પણ છે એમાં આરએસએસનું જે સાધના મેગેઝિન છે જેમ સામાયિક છે જે વિચાર જે ચોક્કસ સંસ્થાનો સામાયિક હતું એ કોઈ સેક્યુલર કે એ પ્રકારની કોઈ વ્યવસ્થાનો ભાગ નહોતું બેઝિકલ એનું લાવવા જ દરેક શાળાએ ભરવું એક જીઆરઓ એક એકત કરવામાં આવ્યો હતો એ પછી ડિસેમ્બર બે હજાર બે હજારમાં બીજું એક જીઆરઓ કરવામાં આવ્યો કે ભાઈ જે સરકારી શાળામાં કામ કરતા શિક્ષકો છે એમને સંસ્કૃત ભાષામાં કમ્પલસરી એમને ટ્રેન કરવામાં આવે એક જીઆરઓ પણ કરવામાં આવ્યો હતો પણ જે તે વખતે લાંબો વિરોધ થયો અને ખાસો એના એના વિરુદ્ધમાં ખાસ્સી ચળવળ પણ ચાલી એટલે ફરતી એ જીઆરને અથવા પાછો ખેંચી લેવામાં આવ્યો અથવા તો એના ઉપર અમલ જે રીતે થવું જે રીતે થયો નહીં જીઆર એ રિકમેન્ડેશન છે કે ઓર્ડર છે આમ તો ગવર્મેન્ટ ગવર્મેન્ટ તરફથી આદેશ હોય છે જયારે જયારે આવે છે તો એ સર્ક્યુલર હોય છે બેસીકલી કે આ પ્રમાણે આગળ કામ કરવાનું છે તમારા ઉપર સરકાર તરફથી આદેશ જ હોય છે બેસીકલી આ કેશુભાઈની સરકાર જે હતી એ પછીની આખી પ્રક્રિયા છે કેશુભાઈ પટેલ જયારે ગવર્મેન્ટમાં હતા એ પછીની એટલે મૂળભૂત રીતે આજે એનસીઆરટી નો હમણાં જે આજે સૂચનો થયા છે તો રાષ્ટ્રીય લેવલે શિક્ષણ નીતિમાં સામેલ કરવાના બધા સૂચનો છે પણ હું વાત એટલા માટે કરી રહ્યો છું કે આ મૂળભૂત રીતે આ પ્રક્રિયા ચાલતી આવી છેલ્લા પચીસ વર્ષથી અને એ પણ એમાં ગુજરાતને આધાર બનાવીને ગુજરાત અહીંની લેબોરેટરી મતલબ જે વિચારધારામાં માનવા લોકો અત્યારે સત્તા સત્તાધીશ છે એમની ગુજરાત એક લેબોરેટરી હતી એટલે બહુ જૂની પ્રોસેસ બહુ લાંબા સમય ચાલતી આવી છે એમ અને એ પછી એનો એક લાંબો ઇતિહાસ છે જે આવીને અટક્યો છે આપણે ચર્ચા કરશું તે ઇતિહાસ ઉપર પણ ચર્ચા ધીમે ધીમે કરશું કે એમને કઈ કઈ રીતે અલગ અલગ પ્રકારની વસ્તુઓમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો છે એમ તો તમારા તમારો જે પ્રશ્ન હતો એ કે આ જે સામેલ કર્યું છે એ એના વિશે હું આપણે શું માનીએ છીએ એમ તો મારું એવું માનવું છે કે રામાયણ અને મહાભારત એ એપિક્સ છે એપિક્સ એટલે મહાકાવ્યો કહેવાય અને એવું કહેવાય છે કે એના અલગ અલગ રામાયણના તો ઘણા બધા સ્વરૂપો છે મતલબ વાલ્મિકીએ પણ લખ્યું તુલસીદાસે પણ લખ્યું મૂળભૂત મૂળભૂત વસ્તુ એ છે કે જે સામેલ કરવાની જે વાત છે એનો હેતુ સ્પષ્ટ થવું જોઈએ એમ કે એ સામેલ કરીને શું કરવા માગે છે શાળાઓમાં અને તે સામેલ કરવા માગે છે તો પછી મારું એવું માનવું છે કે ભારત આપણો એક સેક્યુલર પ્લુરલ સોસાયટી ધરાવતો દેશ છે તો કોઈ એક ધર્મના મહાકાવ્યો કે એપિક્સ કે આ પ્રકારના જે માન્યતા ધરાવતા વસ્તુઓ છે એને જ્યારે સરકાર સરકાર શાળાઓમાં મૂકવા માંગતી હોય તો પછી મારું એ માનવું છે કે પછી પ્લુરલ સોસાયટીમાં બીજા ધર્મના પણ જેટલી વસ્તુઓ છે ધાર્મિક વસ્તુઓ છે અથવા તો બીજા ધર્મના અંદર જે મૂલ્ય આધારિત વસ્તુઓ છે એને પણ સરકારે સામેલ કરવામાં કોઈ શોભ કે કોઈ એમને સંકોચ હોવો જોઈએ નહીં આપણું ખાલી આપણો જે વાંધો જે છે કે જ્યારે તમે સામેલ કરો છો તો તમે પછી બાકી બધાને એક્સક્લુઝ કરી નાખો છો અને ચોક્કસ વસ્તુને જ કરવાનો પ્રયાસ કરો છો તો એ પછી આ ભારતની જે વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ અને વૈવિધ્યપૂર્ણ સમાજ અને આટલું મોટું સોસાયટીવાળો સમાજ છે એમાં આ વસ્તુ બહુ સારા સંકેત નહીં આપે આ સંદર્ભ એમ આપે જે વાત કરી કે બીજા ધાર્મિક સમુદાયો કે બીજા ઇવન વિદિન હિન્દુ સ્પેક્ટ્રમમાં પણ ડિવાઇડેડ હશે હિસ્ટ્રીને લઈને પણ આ એક તમને નથી લાગતું કે એક ડેન્જરસ ટ્રેન્ડ સેટ થઈ શકે એવું છે કારણ કે આપણે જ્યારે ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસમાં અમુક એસ્ટાબ્લિશ નિયમો છે કે એક સાયન્ટિફિક મેથડ છે કે કોઈ પણ જ્યારે ઘટના ભૂતકાળની તમારે ઓન રેકોર્ડ એને એસ્ટાબ્લિશ ત્યારે માનશો જેને હિસ્ટોરિયન્સે અમુક સાયન્ટિફિક મેથડથી શરતો બનાવી છે તો તમે જ જેમ કહ્યું કે એપિક્સ છે આ માઇથોલોજીના હિસ્સા છે અને આ ઇવન જે આપણે બાબરી મસ્જિદમાં પણ જે આખો ચુકાદો આવ્યો અને એ રામલલ્લાની જન્મભૂમિ કહેવામાં આવી તો એની તરફ જે આખું જે હિન્દુ મત હતો એ જ હતો કે આ અમારી આસ્થાનો વિષય છે આ સાયન્ટિફિકલી કે હિસ્ટોરિકલી એસ્ટાબ્લિશ થાય કે ના થાય એનાથી કંઈ ફરક પડતો નથી અને હિસ્ટોરિકલી કે કોઈ એવા રેલીક્સથી એવું કોઈ પણ જગ્યા સાયન્ટિફિક મેથડ જે અત્યારે આપણી પાસે અવેલેબલ છે એનાથી રામ ભગવાન જેમને માને છે હિન્દુ સમુદાય એને કયા યુગમાં આવ્યા હતા એનું કોઈ એમની પાસે હિસ્ટોરિકલ પેલું નથી પણ એમણે એને મેટર ઓફ ફેથ કહી છે હવે જ્યારે તમે કોઈ વસ્તુને મેટર ઓફ ફેથ કરો તો એ તો તમારી લિટરેચરનો ભાગ હોઈ શકે એ તમારા મોરલ એજ્યુકેશનનો ભાગ હોઈ શકે એ તમારા બીજી વૈવિધ્ય કે બીજી વસ્તુઓનો ભાગ તો હોઈ શકે પણ તમે એને હિસ્ટ્રીમાં તમે સામેલ કરો છો તો આ એક ડેન્જરસ ટ્રેન્ડ છે અને પછી એમાં જેમ બીજા પ્રકારના ખાસ કરીને વેસ્ટર્ન વર્લ્ડ જે છે જે જે સાયન્ટિફિક ટેમ્પરામેન્ટની વાત કરે છે એમનો એ પણ વાંધો છે ઇવોલ્યુશન જેવી વસ્તુઓનો જ્યારે વિરોધ કરવામાં આવે છે તો આ બધા જે નાજુક બાબતો છે કે ને પોતાની સ્થાપિત કરવાના પ્રયાસોમાં ક્યાંક એક એવી દિશા તરફ સમાજ નથી લઈ જઈ શકતું કે જ્યાં જે વિદ્યાર્થી છે તેને એ વસ્તુ માનવા માટે તૈયાર કરવામાં આવે જેને સાયન્ટિફિકલી પ્રૂવ કરી કરવામાં નથી આવતો તો તેના કારણે સમાજમાં કયા પ્રકારનો એક વિખવાદ ઊભો થઈ શકે કે કયા પ્રકારનો વિદ્યાર્થી માનસની ઉપર એની શું અસર થઈ શકે આ આને જો તમે હિસ્ટોરિકલ ફેક્ટ્સ નથી જે એને હિસ્ટોરિકલ ફેક્ટ્સ બનાવો જો આમાં એવું છે કે હિસ્ટોરિકલ ફેક્ટ્સના મતલબ ઇતિહાસ ભણાવવો હોય તો સાયન્ટિફિક મેથડ કે રેસનલ મેથડનો ઉપયોગ કરવો જોઈએ એમ મૂળભૂત રીતે ઇતિહાસ નિશા ઇતિહાસના નામે તમારે ધર્મ ભણાવવો છે ફોર એક્ઝામ્પલ તો પછી તો એને શ્રદ્ધાના આધારે તમારે એને થોપવામાં આવે અસલમાં આપણો વાંધો જે છે કે તમે જ્યારે વસ્તુને આર્બિટ્રલી કરો છો થોપી થોપવાની વાત કરો છો આ એક પ્રકારે થોપવાની વાત છે શ્રદ્ધાનો વિષય છે એને ઇતિહાસ બનાવીને ભણાવવાનો ભણાવવા માગો છો ખરેખર જો એટલા એટલું જ આપણે ટ્રાન્સપેરન્ટ હોઈએ તો આપણે ચોખ્ખું કહીએ કે ભાઈ આપણે હિન્દુ સંસ્કૃતિ કે હિન્દુ સભ્યતા કે હિન્દુ ધર્મના મૂલ્યોને શિક્ષણમાં પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ કક્ષાની સંકુલમાં લઈ જવા માગીએ છીએ એમ પણ એ ટ્રાન્સપેરન્સી પણ નથી મતલબ એટલી એટલી તો એટલી હિંમત પણ હોવી જોઈએ એટલી ટ્રાન્સપેરન્સી પણ હોવી જોઈએ કે ભાઈ તો બહુ ચોખ્ખી વાત કરવામાં આવે એક વસ્તુ તો આ છે બીજી વસ્તુ એ છે કે એ ઇટ સેન્સ એ કેટલું સાયન્ટિફિક છે ને કેટલું રેશનલ છે એના ઉપર વારંવાર સવાલ ઉઠતા રહ્યા છે એટલે એ એ ચર્ચાનો વિષય છે કે ભાઈ એનો સમયગાળો કયો હશે અને પછી એને પ્રસ્થાપિત કરવામાં આવે ને તો બાબલી મસ્જિદના જે ચુકાદાના જે કાગળો છે જે સુપ્રીમ કોર્ટમાં પણ જે બધું અવેલેબલ છે એમાં પણ ઘણી બધી વસ્તુઓને સ્વીકાર કરવામાં આવે આર્કીલોજીકલ સર્વિસના આધારે સ્વીકાર કરવામાં આવ્યો છે કે ઘણી બધી વસ્તુઓને એસ્ટાબ્લિશ કરી શકાતી નથી પણ ફેસના આધારે ડિસિઝન લેવામાં આવ્યો છે જે ડિસિઝન લેવામાં આવ્યો છે એ તો આપણને ખબર જ છે આવા આના પાછળ જે આખી પ્રોસેસ છે ને પ્રોસેસ સમાજ આવે જેવી છે મતલબ ભારતનો જે પ્રૂરલ સોસાયટી છે પણ સમાજ છે એને યુનિફોર્મ કરવાનો ખાસ પ્રકારનો આપણે એક નેશન સ્ટેટના કન્સેપ્ટના અંદર ભારતને ફિટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આખી પ્રોસેસ શું છે છે કે હાલમાં જે લોકો સત્તા પર એ લોકો યુરોપની એક ચોક્કસ વિચારધારાથી પોતે અસર અંદાજ થયેલા છે અને એમના જે વડા મોટાઓ છે એ એના અંદર ટ્રેન થયેલા છે સાવરકર હોય કે ગોલવાલક સાહેબ હોય કે જે લોકો પણ હોય હાલમાં જે લોકો સત્તા પર બિરાજેલા છે એમના જે આઈડિયોલોગ્સ કહેવાય વૈચારિક પિતામાં કહેવાય જે લોકો હવે એ પશ્ચિમની જે આખું કન્સેપ્ટ છે નેશનલ સ્ટેટનો એ નેશનલ સ્ટેટને ભારત નેશનલ સ્ટેટના કન્સેપ્ટમાં ભારતને પ્રસ્થાપિત કરવા માટે અહીંના આખા સમાજને હવે એમાં ભારતમાં ફોર એક્ઝામ્પલ એમ કહેવાય કે પંચ્યાસી ટકા હિન્દુ હિન્દુ ધર્મ પ્રવાળા લોકો છે જે પોતાની જાતને હિન્દુ કહે છે એમાં પણ જાત જાતના ભાત ભાતના પ્રકારના પંથો અને સમુદાયોને ઘણું બધું છે એમ હાલમાં તમે હમણાં જોયું હશે કે હમણાં આપણે અહીં આણંદ બાજુના જ કોઈ એરિયામાં બહુ મોટો ઈસ્યુ થયો હતો તમને યાદ હોય તો સ્વામિનારાયણ પંથ અને બીજા અન્ય પંથ વચ્ચે બહુ લાંબો ઝઘડો આના બાબતે છે ડાયટી મતલબ ગુજરાત જેવા પ્રદેશમાં જે આટલું બધું ધાર્મિક રીતે જાગૃત સમાજ છે એમાં પણ બે પંથો વચ્ચે આ એટલે એટલું બધું વૈવિધ્યપૂર્ણ ભારતનો સમાજ છે આ ભારતના આખા સમાજને યુનિફોર્મ કરવાનો પ્રયાસ છે નેશન સ્ટેટના કન્સેપ્ટમાં ફિટ કરવા માટે પણ નેશન સ્ટેટનો કન્સેપ્ટ પણ તમે સમજો વસ્તુને એમાં એથનિકલી રિલિજિયસલી ભાષાની રીતે કે રેશિયલ રીતે કોઈ એક પ્રકારનો સમુદાય વસ્તુ હોય ને એ જે નેશનલ સ્ટેટના કન્સેપ્ટમાં ફિટ થઈ શકે યુરોપે જે યુરોપથી જે નેશનલ સ્ટેટનો કન્સેપ્ટ આપણે અહીંયા ઇમ્પોર્ટ કર્યો છે એમાં ભારતને ફિટ કરવાનું છે તો એના માટે જરૂરી છે કે આખા ભારતમાં ખાસ પ્રકારની યુન યુનિફોર્મિટી લાવી લાવવામાં આવે યુનિફોર્મિટી લાવવા માટે તો અલગ અલગ વસ્તુઓ છે જો વેદોને ઉપયોગ કરીને યુનિફોર્મિટી લાવવાનો પ્રયાસ કરે છે તો વેદોમાં તો એકેશ્વર વાત સિદ્ધાંત પણ છે અને બીજા ઘણા બધા એવા સિદ્ધાંતો છે જેને કોઈ સ્વીકાર મતલબ આ આ અત્યારે જે લોકોએ ભારતમાં માનસિકતા બનાવી છે એ લોકો સ્વીકારવા તૈયાર નથી વેદોનો જ ઉપયોગ કરવામાં આવે તો મનુષ્યનો ઉપયોગ કરવામાં આવે તો બહુ મોટો બકેટો થઈ જાય એવો છે ઓલરેડી એના એના વિરુદ્ધમાં કેટલું બધું હોહા ચાલી રહી છે પછી બચે છે મહાકાવ્યો રામાયણ કે મહાભારત બચે છે તો એમના પાસે હવે કોઈ એક ડાયટીને અથવા તો આખા આખા ભારતના આખા સમાજને કોઈ એક રીતે યુનિફોર્મમાં એમાં લાવવા માટે એમને કોઈ એવી વસ્તુ ઉઠાવવી પડે કે જેમાં ઐતિહાસિક તથ્યો કે શ્રદ્ધાના મૂળભૂત વિષયો કરતા પણ ખાસ પ્રકારના એક જેને કહેવાય માઇકોલોજી હોય ને જેના સાથે લોકોને કનેક્ટ અલગ રીતે કરી શકે મતલબ આજે તમે કુમાર વિશ્વાસને સાંભળશો તો એ એ જે રામાયણ છે એ રામાયણ સાથે દલિત સમાજ કેવી રીતે કનેક્ટ થઈ શકે છે એના ઉપર આખું એમનું આખું એક સભા હોય છે પછી રામાયણ સાથે ઓબીસી સમાજ કેવી રીતે કનેક્ટ થઈ શકે છે એના ઉપર આખી સભા હોય છે એટલે રામાયણ અને આ બે એવા મહાકાવ્યો છે ને એ અન્ય વસ્તુઓ છે કે જેના આધારે યુનિફોર્મિટી લાવવાનો પ્રયાસ આ વિચારધારામાં માનવાવાળા લોકો કરી રહ્યા છે એટલા માટે એને શિક્ષણમાં સામેલ કરી રહ્યા છે ત્યારે કે શિક્ષણમાં ખરેખર સામેલ જ કરવું હોત તો વિધ હતા મનુસ્મૃતિ હતી જે ફોર એક્ઝામ્પલ તમે સમજો છો કે સાચું છે જેના આધારે અને એક સિસ્ટમ એની ઊભી થયેલી છે પણ એને એટલા માટે સામેલ નથી કરતા કે એમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જે ભારતમાં ખાસ પ્રકારની એક બીજા પ્રકારનો વાતાવરણ કરી શકે છે તો આ આ કરીને લોકોની માનસિકતામાં યુનિફોર્મિટી લાવવાનો પ્રયાસ છે ને એ યુનિફોર્મ યુનિફોર્મિટી છતાંય નથી આવી શકવાની જ્યાં સુધી કે નફરતનો કોઈ માહોલ ઊભો ના કરે તો એ નફરતનો માહોલ પણ મતલબ આ આ જે બે વાહક આવ્યો છે એમાંથી પણ એ જે સકારાત્મક બાબતો છે એને લેવા કરતાં પણ એને મુદ્દો બનાવીને એક ખાસ પ્રકારનો નફરતનો માહોલ બનાવીને સમાજના અંદર પોલરાઇઝેશન કરીને પોતાનું જે અલ્ટિમેટ ટાર્ગેટ છે ટાર્ગેટ સુધી પહોંચવાનો પ્રયાસ છે એમાં શિક્ષણ સંસ્થાનો ઉપયોગ થઈ રહ્યો છે બીસી કર્યા શૈક્ષણિક સંકુલ ભવિષ્યમાં આ આના આધાર ઉપયોગ થશે અને એ બાબતે એટલા બધા પોતે બહુ ઈમાનદાર પણ ઓનેસ્ટ પણ નથી આ તમે જુઓ હમણાં દિનાનાથ બત્રા છેલ્લા પાંચ વર્ષથી ચર્ચાઓ ચાલી રહી છે કે દિનારનાથ મત્રાએ નવ પોતાની પુસ્તકોનું સપ્લિમેન્ટરી રીડિંગના અંદર ઇન્કલુડ કરવાની વાત કરીને એને પછી સરકારી સ્કૂલોમાં સામેલ પણ કરવામાં આવ્યા તમે જેને પૂછશો તો ખબર પડશે કે કોઈ ભણાવતું પણ નથી કોઈ ભણતું પણ નથી આવા બરાબર છે એના પહેલાના પ્રયાસો તમે જુઓ ઘણા બધા પ્રયાસો એવા થયા કે ગુજરાતી ભાષામાંથી ઉર્દુ કે આ પ્રકારના પર્શિયન શબ્દોને કાઢી નાખવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા આ વારંવાર મુદ્દાઓ છે આ મુદ્દાઓ ઉઠાવીને લોકોને પોલરાઈઝ કરવાનો પ્રયાસ છે એના એમાં કોઈ ખાસ પ્રકારનું સકારાત્મક કામ કરવાનો કોઈ એમાં અભિગમ કે એમનો કોઈ ઈચ્છા પણ નથી મતલબ એમ કોઈ વિલ પાવર પણ નથી સોલ તો આ મૂળ મૂળ મને તો જે વાંધો છે એ છે કે તમે સામેલ કર્યા પછી પણ જે લોકો સામેલ કરવા માંગે છે એમનો કોઈ સકારાત્મક વિલ પાવર કામ નથી કરી રહ્યો સોલ સમાજને પોલરાઈઝ કરવાનું ચોક્કસ ષડયંત્ર એમાં સામેલ છે એ સૌથી મોટો વાંધો છે એના વગર કદાચ એમને ભણાવી પણ દેવું હોય અને મૂકી પણ દેવું હોય તો આજના સોશિયલ મીડિયા આજ વસ્તુ પચીસ વર્ષ પહેલાં થઈ હોત તો કદાચ એમ થતું કે ભાઈ બીજા બીજા ધર્મના કે બીજા સમુદાયના બીજા પંચના બાળકો પાસે પોલિટલિટી સોર્સ નથી જ્ઞાન મેળવવા માટે આ તો સોશિયલ મીડિયાના જમા જમાનામાં તો શું છે તમે રામાયણ મહાભારત પુસ્તકોમાં સામેલ કરો અને બાળકો પાસે સોશિયલ મીડિયા ઉપર પુરાન બાઇબલ કે જૈન કે ક્રિશ્ચન કે શીખ ધર્મના જે કંઈ પણ ધર્મ પુસ્તકો છે એને વાંચવા સમાજમાં કે સાંભળવા માટેના સ્કોપ અવેલેબલ છે તો શિક્ષણ તો બાળક ઓલ્ટરનેટિવ શિક્ષણ મળે તમને મેળવી લેવાનું છે હું તો એમ કહું છું કે આમાં પ્રોબ્લેમ શું થશે કે જો એ રામાયણ અને મહાભારતને યોગ્ય રીતે બાળકોને ભણાવવામાં નિષ્ફળ જશે આ બધા ટ્રેન નહીં કરી શકે યોગ્ય રીતે પડાવવામાં તો આ જ બાળકો પછી એમાંથી કેટલાક પ્રશ્નો એવા ઉભા કરશે કે જેનો જવાબ એમના પાસે પણ નહીં હોય અને કાઉન્ટર પ્રોડક્ટિવ થઈ જવાની શક્યતાઓ છે પૂરેપૂરી એમ કે શિક્ષણ સંસ્થામાં તો કેવું છે કે બાળકો ધીમે ધીમે મોટા રેશનલ થિંકિંગ કરતા થાય છે તમે જે વસ્તુનું ફીડ કરો છો એ ફીડિંગ ફીડિંગ વિશે પછી કાઉન્ટર ક્વેશ્ચન્સ પણ કરે છે અને જો આ એપિક્સ ભણાવીને સ્કૂલના અંદર એમને યોગ્ય ટ્રેન શિક્ષકો વડે એને સકારાત્મક રીતે નહીં જાય તો એમાં એવી બાબતો ભણાવવાનો પ્રયાસ કરશે જે મિથ્ય છે જેમાં અંધશ્રદ્ધાઓ છે જેમાં રેશનલ થિંકિંગ તો અભાવ છે જેમાં સાયન્ટિફિક એપ્રોચનો અભાવ છે તો બાળકોનો બહુ મોટો સમૂહ એવો છે કે જે થોડો મોટો થાય છે તો કાઉન્ટર ક્વેશ્ચન્સ કરે છે એ કાઉન્ટર ક્વેશ્ચન કરશે ત્યારે શું કરશે કિંમતી વાત કરી બે વાતો કરીએ આપે એક આપ એવું કહી રહ્યા છો કે જે રીતની શિક્ષણ વ્યવસ્થા હોય છે એનો સમાજ પર જે અસર હોય છે એનો જે સોશિયલ ઇમ્પેક્ટ હોય છે એક આપણે અત્યારે જોઈએ કે ભારતમાં જે છેલ્લા કેટલાય વર્ષોથી એક મેજોરિટી કોમ ખાસ કરીને હિન્દુ કોમ અને મુસ્લિમ કોમ વચ્ચે જે ડિસ્ટન્સ છે એ વધી રહ્યો છે એનું એક કારણ એ પણ છે કે ભારતની જે ધરોહર છે કે લેગેસી છે જે વારસો છે એની અંદર આપણે સૌ જાણીએ છીએ કે જે ફ્રીડમ સ્ટ્રગલ થઈ જેની અંદર બધા મોટા મોટા નેતાઓએ આગળ વધીને ભાગ લીધો એમાં મુસ્લિમ ઉલેમા અને મુસ્લિમ લીડર્સનો પણ બહુ મોટો રોલ હતો પરંતુ હિસ્ટ્રીની ટેક્સ્ટબુક્સ આપણે જોઈએ છીએ તો એમનો બહુ જ માર્જિન્સમાં એનો ડિસ્કશન થાય છે અને જે એના કારણે એવું એક આમ વાંચનાર વિદ્યાર્થીને મુસલમાનો એટલા બધા કન્ટ્રીબ્યુટર લાગતા નથી અને એમને એવું પણ લાગે છે કે આ લોકોએ એમનો અલગથી એક દેશ નહીં લીધો છે એટલે હવે એમનો આ ભારત પર એમનો એ પ્રકારે અધિકાર નથી જેવો અમારો અધિકાર છે અને જેના કારણે આ ખાઈ જે છે એ જે નેચરલ નથી જે એક જ ના લોકો હતા એક જ પ્રાંતના લોકો હતા એમના વિશે એક બહુ પ્લાન્ડ વેમાં જે કદાચ એ આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે કે આપણી નો પણ જેમાં રોલ છે આપણા શિક્ષકોનો રોલ છે આપણા સંસ્થાઓનો રોલ છે તેઓ પણ આ કરવામાં નિષ્ફળ રહ્યા અને હવે આગળ વધીને તેના તો એ હતું કે નેગ્લિજન્સ બી હતું એજન્ડા આપણે કહીએ કે એવું મનાય છે કે છેલ્લા સાઠ સિત્તેર વર્ષમાં જે બાળકોને શું ભણાવવામાં આવે એના ઉપર ડાબેરી વિચારધારાઓ લોકોનું પ્રભુત્વ રહ્યું છે જેટલી પણ આ પ્રકારની સંસ્થાઓ બની એનસીઆરટી બની કે જેટલા બોર્ડ્સ બન્યા કે યુજીસી બન્યા કે હાયર એજ્યુકેશનના કમિશન બન્યા તો એમાં ખાસ કરીને આ પ્રકારની નેહરુવિયન અને નેફ્ટિસ્ટ સોશિયલિસ્ટ લોકોનો બહુ અને હવે કદાચ જે ચમણેરી પક્ષ આવ્યો છે હવે એમને લાગે છે કે આપણે બસ મિસ કરી દીધી છે અને હવે આપણે ટાઈમ ફોર કરેક્શન છે એટલે હવે જ્યારે એક લેફ્ટિસ્ટ નેરેટિવની અંદર મુસલમાનોને આ રીતે ધકેલી દેવામાં આવ્યા હતા હવે જ્યારે જમણેરી વિચારધારા આખું પોતાના હાથમાં લઈ રહી છે ત્યારે એક મુસ્લિમ સમુદાય માટે આ કેટલી ખતરાની ઘંટી તમે જોઈ રહ્યા છો સૌથી પહેલી વસ્તુ તમારી વાત સંમત થઈ રહ્યો છું કે મૂળભૂત રીતે ખતરાની ઘંટી તો ત્યારે જ બાકી ગઈ હતી જ્યારે લેફ્ટિસ્ટના હાથમાં આ પ્રકારનો નેરેટિવ હતો મુસલમાનો સાથે સૌથી મોટો સૌથી મોટું નુકસાન તો એમને કર્યું છે આમના હાથમાં સત્તા હમણાં હમણાં આવી છે અને આ ધર્મ આ ધર્મમાં ધર્મના આધારે સત્તા ચલાવવામાં માનવાવાળા લોકો છે તો ક્યાંક તો ધર્મની વાત થઈ રહી છે એટલે ક્યાંક ધર્મની વાત થઈ રહી હોય તો બીજા ધર્મોની વાત પણ થશે અને જયારે ધર્મોની વાત થશે ત્યારે એમાંથી સાથે સારી વસ્તુ નીકળવાની શક્યતાઓ આજની તો ભવિષ્યમાં પણ છે લેફ્ટિસ્ટ હોય તો જે નેરેટિવ ઉભો કર્યો જેમના હાથમાં પચાસ વર્ષ સુધી આ શિક્ષણ વ્યવસ્થા પણ બધું હતું એમને મુસલમાનોના આખા ફ્રીડમ સ્ટ્રગલ લઈને એમનું એ બાજુ જે યોગદાન છે યોગદાનને લોકો સામે મૂકવામાં બેમાની કરી એટલું નહીં છુપાડવાનો પ્રયાસ કર્યો ઘણો બધો એમ તમે મતલબ વલામ અબુલ કલામ આઝાદનું જેમનો ભારતના શિક્ષણ ને ઊંચું લાવવામાં કેટલો કેટલો મોટો રોલ છે કેટલી મોટી ભૂમિકા છે પણ તમે આજે પણ વલાભ અબ્દુલ કલામ આઝાદ વિશેની ચર્ચા કરો તો મોટા પ્રમાણે મુસલમાનોને પણ ખબર નથી હોતી કે એમને શું કામ કર્યું અંદર હું તો એક જ માણસ નામ લઉં છું બાકી તો કેટલા છે એવા તો એવું દાખલો ઇતિહાસ ભરેલો પડ્યો છે અઢારો સત્તાવન વિપ્લવ લઈ લો અઢારો સત્તાવન વિપ્લવ તો મૂળભૂત રીતે ફ્રીડમ સ્ટ્રગલ મુસલમાનો ઊભી કરીશું ફ્રીડમ સ્ટ્રગલ લીડ જ મુસલમાનોએ કરી ભારતના બીજા દેશ બાંધવ હોય આપણા હિન્દુ ક્રિશ્ચિયન શીખ બધા એ સાથ આપ્યો એનો તો લીડ મુસલમાનોએ કરી પણ આજે તમે અઢારસો સત્તાવન વિપ્લવની ત્યારે કોઈ ફિલ્મ બને છે એ ફિલ્મને પણ તમે જોશો તો તમને એવું લાગશે કે મુસલમાનોને જાણે કોઈ રોલ જ નથી એના અંદર એમ તો મૂળ જે લોકો જે લોકોનું ક્રાઇમ છે એ તો લેફ્ટિસ્ટો છે કે જેમને આ મુસલમાનો સાથે અન્યાય કર્યો છે એમના અંદર આમના પાસે તો હવે આમના આમના પાસે જ્યારે હાથમાં આવ્યું છે તો હજી એમના પાસે તો કેટલું એમના પાસે સમય ઓછો છે અને હજી અમને તો મુસલમાનો સાથે અન્યાય કરવાની વાત તો પછી નહીં આવશે એટલે તમે જો પહેલાં સ્ટેજના અંદર હજી એ લોકો ડેમેનાઇઝેશન ઓફ મુસ્લિમ્સની વાત પછી કરી રહ્યા છે પોતા પોતે જે મારી રહ્યા છે એને ઇન્ટ્રોડ્યુસ કરવાની વાત કરી રહ્યા છે બીજું બધું તો પછી આવશે સ્ટેપ બાય સ્ટેપ પણ હજી તો એમને તો પોતે જે મારી રહ્યા છે એને ઇન્ટ્રોડ્યુસ કરવાની વાત છે આપણા આ થોડો મોટો પ્રયાસ કરી રહ્યા છે જેમ કે તમે જુઓ તો જે ઇતિહાસ ચાર ભાગમાં વેચો એન્શિયન્ટ ઇન્ડિયા મેડિવલ ઇન્ડિયા બ્રિટિશ ઇન્ડિયા અને મોડર્ન ઇન્ડિયા હાલમાં જે અત્યારે છે કરી રહ્યા છે ત્રણમાં છે ને ચારમાં કરવાનો પ્રયાસ છે ઇન્ડિયાનો સમયગાળો જે કહી રહ્યા છે એ વાત એમ કરવું જ મેમ તો આપણા સાથે જે થયો બહુ પહેલા જ થતો આવ્યો છે હવે જે થઈ રહ્યું છે એના એમાં થશે એવું કે પોતે જે માની રહ્યા છે એના ઇન્ક્લુઝન માટે એમને કોઈ ડેમનાઇઝેશન કરવું જ રહ્યું હવે હાલમાં જે થઈ રહ્યું છે હવે એટલે તમે જુઓ કે એન્શિયન્ટ ઇન્ડિયા અને મીડિયમ ઇન્ડિયામાં જયારે વાત કરવામાં આવે છે તો ઈસવીસન પૂર્વે બે હજારથી લઈને બારસો બારસો ઈસવીસન બારસો આ ત્રણ હજાર બત્રીસસો વર્ષના ઇતિહાસને ગોલ્ડન યુ કહેવામાં આવે છે તમે ઇતિહાસની પુસ્તકોમાં વાંચો હમણાં એવું નથી કે હવે ચેન્જ થઈ રહ્યું છે હમણાં હું તમને ઉદાહરણ આપું છું ત્રણ ચાર ઓલરેડી સમાજ વિદ્યાની પુસ્તકોમાં શું થયું છે નાના મોટા ઉદાહરણ આપીશ તેમ તો એન્શિયન્ટ ઇન્ડિયાના ઈસવીસન પૂર્વે બે હજારથી લઈને ઈસવીસન બારસો સુધીના સમયને ગોલ્ડન યુ કહેવાની વાત થઈ રહી છે અને ઈસવીસન બારસોથી લઈને પછી મેડિકલ યુગ આવી રહ્યું છે એ અહીંનો સૌથી ખરાબ આક્રાંતતાઓનો યુગ એવો એ રીતે એને ચિત્રવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને પછી બ્રિટિશ ઇન્ડિયા આવીને થોડું ઘણું મતલબ જે બ્રિટિશરોએ અહીંયાથી બધું લઈ જઈને અંગ્રેજો ઇંગ્લેન્ડમાં વસાવ્યું એનું શોષણ કરી નાખ્યું કરોડો લોકોને દુષ્કાળમાં મારી નાખ્યા પછી જાહેરના જગ્યાવાલા બાદ જેવો કાંડ કર્યો અહીંના લઈ ભગતસિંહ જેવા લોકોને ફાંસીના માટીને અટકાવી દીધા અને અહીંના કેટલાય મુસ્લિમ ઉલેમાઓને જાહેરમાં ફાંસીના માટીને અટકાયા જેટલું બધું જેટલું જુલમ કહેવાય એટલું ઓછો છે જેટલું કરે એટલું ઓછું છે એવા બ્રિટિશરો વિશે આ આ હાલમાં જે લોકો છે જે એ વખત પણ ભારતની આઝાદી વખત પણ બ્રિટિશરોના સાથે જ હતા અને આજે પણ એ લોકો એમ કહે છે કે ભાઈ એ મધ્યકાલીન યુગ પછી જે બ્રિટિશર્સનો યુગ આવ્યો એમાં થોડો ઘણો સુધારા થાય એમ કેવું છે એમનું નવે મોડર્ન ઇન્ડિયા આવ્યું છે જેને અમૃતકાલ કહેવામાં આવે છે બે હજાર બાવીસ પછી તો અમૃતકાલ ચાલુ થઈ ગયો એમ એ વાત એવી રીતે ચિત્રવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો એમાં આખા આખી આ પ્રોસેસમાં એવું નથી કે આમ આમના પાસે પણ જ્યારથી સત્તા આવી છે ત્યારથી અમે શરૂ થયું ત્યારથી કર્યું છે જેમ કે તમારી વિદ્યાના પુસ્તકમાં જે કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા તમે એક પાર્ટ આવે છે આઠમા નવમાં ધોરણમાં એમાં આ જે બાયફેકેશન મેં તમને કીધું કે સિંધુ નદીનો યુગ કહેવાય છે પછી વૈદિક યુગ કહેવાય છે વેદિક પછીનો યુગ કહેવાય છે એમ સાત આઠમાં વહેંચ્યા છે ને એ વખત પછી મધ્યકાળીન યુગને આવી રીતે જીતાડવાનો પ્રયાસ થયો છે એવી રીતે પ્રોબ્લમ્સ ઓફ ઇન્ડિયા એમ કરીને એક ચેપ્ટર છે મને ખબર નહીં કે ધોરણમાં છે સમાજ વિદ્યાના એમાં એક માઇનોરિટી સોલ્યુસ માઇનોરિટી પ્રોબ્લમ કેવું કંઈક એનો પાર્ટ છે સબ હેડિંગ છે એમાં મુસ્લિમ ખ્રિસ્તીઓને પારસીઓને વિશે એવું લખવામાં આવ્યું છે કે ભાઈ આ તો અહીંયા અત્યારે અહીંથી બારસી આવેલા હતા છતાં એ બાજુ આ બાજુ આવી ગયા છે ને માઇનોરિટીનું સ્ટેટસ પણ લઈ લીધું છે અને પોતે માઇનોરિટી ઘણી બાજુ છે નહીં છતાં માઇનોરિટી છે મતલબ ફેક્ટ્સને પણ હા લેફ્ટિસ્ટો આમાં બંનેમાં એક ફરક ખરો એમ એમને જૂઠ બોલવામાં પણ એમની પદ્ધતિ થોડી સાયન્ટિફિક અને રેશનલ પદ્ધતિ વાપરતા એમ એટલે સામેવાળાને ઉ લાગે કે છેતરાયો સામેવાળાને ઉ લાગે કે મને મને શું કહેવાય સાઈડ લાઈન કરી નાખ્યો છે કેમ કે એ થોડા રેશનલ વાળા મગજ વધારે વાપરતા એટલે શૂર પણ વધારે હતા શું આમનું એવું છે કે આ બિલકુલ જે કહેવાય ને પોતાની ચોક્કસ નાજી કે ફાસિસ્ટ વિચારધારાથી પ્રેરિત થયેલા લોકો છે એટલે આ બોલા છે ઇઝ ઇટ નોટ અ અશન ઓફ દેયર લેક ઓફ એ લોકો એક્ટિવિઝમ એમનામાં લિમિટેડ જોવા મળે છે એનું કારણ હોઈ શક્યા કે સામેવાળાને ગણતા નથી ને એની જરૂર સામે વાળાને તર્ક થી જીતવાની પહેલે જરૂર જ સમજતા નથી કે માઇટ ઇઝ રાઈટ જે મસલ પાવર છે એ રાઈટ છે ડિબેટ કરવાની તમે આદત જ ક્યાં છે પ્રેસ કોન્ફરન્સ કરવાની હિંમત છે બેસવાની હિંમત છે ડાયલોગ કરવા માટેનો કોઈ અભિગમ છે આ તો છે જ નહીં કોઈ આ પ્રકારની કોઈ પણ ધર્મ હોય હું કહું છું કોઈ પણ ધર્મ ધર્મિસ્ટ હોય દુનિયામાં એ ક્રિશ્ચિયન હોય હિન્દુ હોય હું એમ કહું છું કે નામનો મુસ્લિમ હોય ડિક્ટેટર હોય ફોર એક્ઝામ્પલ એથલિસ્ટ હોય આવો કોઈ પણ કોઈ પણ ધર્મ કોઈ પણ વિચારધારામાં પોતાની જાતને હું માનું છું એમ કહીને પછી ફાસિઝમ અપ્લાય કરતો હોય એ દરેક વ્યક્તિ ડલ હોય છે એમ ઇન્ટેલેક્ચ્યુઅલી ડલ વ્યક્તિ હોય છે એમાં એ પ્રકારની શાર્પનેસ હોતી જ નથી મેં ક્યારેય કોઈપણ પ્રકારના ઇન્ટરેક્શનમાં ક્યારે માનતો જ નથી એને એને કેમ કે એને ખબર છે કે સામેવાળો જે દલીલ મુખશે દલીલનો કોઈ જવાબ મારા પાસે છે નહીં અસલના અંદર તો એમ કે હું જે વાત કરી તો વાત એ હતી આ વાત પર આપણે આવીએ છીએ પાછળ કે આમણે જે કર્યું એ સીધી સીધી વાત કરી હતી કે ભાઈ આ આ બહારના લોકો છે આ અહીંના નથી આમને એક્સપ્રૂવ કરવામાં આવે એમને અહીંયા આવીને ભારતના પ્રોબ્લેમ વધાર્યા છે એ પછી એટલું જ નહીં અમને ખાલી કોઈ એક ધર્મ વિષય કે અમુક ધર્મોના લોકો સાથે જ કર્યું છે એવું પણ નહીં હિન્દુ ધર્મમાં પણ વિધિન એ ધર્મમાં જે લોકો ફોર એક્ઝામ્પલ દલિતો છે દલિતો વર્ણ વ્યવસ્થા તમને તમારી વિદ્યાને એક પુસ્તકમાં તેમ કહેવા હોય છે કે એ આપેલી વ્યવસ્થા એ ભારત માટે એક કૃપા સમાન છે એવું લખ્યું છે અંદર નહેમત સમાન છે આપણે કઈ નહેમત કહીએ કૃપા સમાન એવું છે તમને પછી તમારી વિદ્યાના બીજા પુસ્તકો તમે તમે જોશો કે બુદ્ધ અને જૈનોનો એ બાજુ જે રીતે નિકંદન કાઢી નાખવામાં આવ્યું આઠમી નવમી સદીના આસપાસના સમયમાં એમાં તો વાત એમ કે શૈવિઝમ કે શિવ ભક્તો જે કહેવાય છે કે વૈષ્ણવ વેસ્ટર્નિઝમ વાળા જે લોકો છે અને જૈનિઝમમાં બુદ્ધિસ્ટ છે બધા લોકો બહુ સુખીથી રહેતા એમ એમ લખવામાં આવે છે જ્યારે કે ઇતિહાસ વાસ્તવિક ઇતિહાસ એમ કે છે કે બુદ્ધો અને જૈનો સાથે બહુ છેલ્લા પ્રકારનો અન્ય અત્યાચાર થયો છે એનો એ ઇતિહાસમાં અંકિત છે આ પાછળ આ ઇતિહાસ લેફ્ટિસ્ટો છે સારી રીતે લખે છે પાછા કેમકે એમને ધર્મથી વાંધો છે ને એટલે એમાં પાછું બધું સંશોધન કરીને લખી રાખે છે તો આ આખી પ્રોસેસ બહુ લાંબા સમય ચાલતી આવી છે એવું નથી કે હાલમાં આ પ્રોસેસ ચાલતી છે અને પ્રોસેસ આઈને બે હજાર ચૌદમાં થોડી ઇન્ટેન્સિફાઈ થઈ છે કે હવે જ્યારે સંપૂર્ણ સત્તા અને સંપૂર્ણ ડેમોક્રેટિકલી મળેલી સત્તા હાથમાં છે અને દરેક પ્રકારના ડિપાર્ટમેન્ટ એમના પાસે છે અને ગ્રાસરૂટ લેવલના વર્કર્સ એમના પાસે છે એ કંડિશનમાં આ બધું કરવું આસાન છે એટલે હું તો સારી વસ્તુ હજી સુધી એ છે કે બધા ડેમોક્રેટિકલી કરી રહ્યા છે ભલે આ બિલ પાસ કરાવવામાં કે બધી બધું નથી કરતા જેમ કે આદિવાસીઓને અસર કરતો હમણાં કાયદો છેલ્લે આવ્યો છે થોડા સમય પહેલા કાયદોનું નામ ભૂલી ગયો છું એમાં પણ કોઈ ડિબેટ નહીં ને ડાયરેક્ટ પાસ કરી દેવો તો આ બધું ડેમોક્રેસીનો મન ફાવે તેવો ઉપયોગ કરીને નામ ડેમોક્રેસી આપીને ડેમોક્રેટિકલી કરી રહ્યા છે પણ કરી છે હા ડેમોક્રેટિકલી એમ તો ડૉક્ટર સાહેબ આપણે એક રીતે જોઈએ તમે જે એક બહુ વાત એ સારી રીતે મૂકી કે જ્યારે કોઈ ધર્મમાં માનનારા કે આસ્થામાં માનનારા લોકો પોતાના મંતવ્યો મૂકે છે તો ક્યાંક ને ક્યાંક એમને એક ઈશ્વરની પર કલ્પના એમના સામે હોય છે અને બીજા બધા ધર્મને જોડતી દરેક વિચાર જેટલા ધર્મો હોય લોકોને વાત કરીએ તો જેટલી વિચારધારાઓ છે જ્યાં ઈશ્વરની પરિકલ્પના હોય તો એ લોકો વચ્ચે એક કોમન બાઇન્ડિંગ છે એક વસ્તુ છે કે એટલી સ્ટેક વસ્તુ પર એ લોકો ભેગા થઈ શકે છે તો આવા સમયમાં જ્યારે આ પ્રકારના ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યા છે કે સ્કૂલોની અંદર પણ કોઈક રીતે ધાર્મિક મૂલ્ય અલ્ટિમેટ એમનું જે જસ્ટિફિકેશન એ જ હશે કે ધર્મથી એ માનવ સમાજમાં ઘણા બધા મૂલ્યો પેદા થાય છે અને ધર્મના માનનારા લોકો પણ તમને કહે છે કે માણસને માણસ બનાવવામાં ધર્મનો કેટલો મોટો રોલ રહ્યો છે કે નહીં તો એકબીજાને એ પશુની જેમ એ કતલ કરી નાખતો જો આ ધર્મના હોત તો ધર્મનો આટલો એક પોઝિટિવ જે પહેલું છે એ જે એથિસ્ટ અને લેફ્ટિસ્ટ જે નેરેટિવમાં ધર્મને એકદમ જ જૂનવાણીને એવું બનાવી દેવામાં આવ્યું હતું આપણે ગુજરાતના મુસ્લિમ્સની વાત કરીએ તો એક બહુ ડિસ્ટર્બિંગ ટ્રેન્ડ એ થયો છે કે જે ઘેટોઆઇઝેશન થયું છે એના કારણે જે મુસલમાનોમાં જે શિક્ષણ છે એમાં એક બહુ મોટી માત્રા આપણે અમદાવાદની જ વાત કરીએ આ શહેરમાં જ્યાં બેઠા છે અમદાવાદમાં ત્યાં લગભગ આપણી સિત્તેરથી એંસી લાખ ટોટલ વસ્તીમાં મુસ્લિમ વસ્તી અગર આઠથી દસ લાખની પણ ગણીએ તો એના લગભગ સિત્તેર ટકાથી વધુ બાળકો મુસ્લિમ મેનેજમેન્ટ સ્કૂલ્સમાં ભણતા હશે કદાચ આંકડો ઉપર નીચે હોય કોઈ પ્રેક્ષક જોતું હોય એમાં મને જો કરેક્ટ કરી શકતું હોય તો કરેક્ટ કરી લે પણ એક બહુ મોટી સંખ્યા જે છે જે એવા શૈક્ષણિક સંસ્થાઓમાં એજ્યુકેશન લઈ રહી છે જ્યાં તેમને ઈતર કોમના લોકો સાથે બેસવાનો એમની સાથે ઇન્ટરેક્શન કરવાનો મોકો નથી અને એમને પોતે પણ કંઈ ને કંઈક મોરલ એજ્યુકેશનના નામે કે ધાર્મિક મૂલ્યો પેદા થાય એના માટે કંઈ ને કંઈ નાની મોટી વ્યવસ્થાઓ કરેલી છે તો આવા સમયે જો આ પ્રકારની સરકાર તરફથી આ રીતે ધર્મને ધર્મથી પ્રેરિત કન્ટેન્ટ કરવામાં આવે તો મુસ્લિમ મેનેજમેન્ટ સ્કૂલ્સ આને કઈ રીતે પોતાના ફેવરમાં આનો ઉપયોગ કરી શકે અને મુસ્લિમ મેનેજમેન્ટ સ્કૂલ સ્કૂલ્સે આને કઈ રીતે જોવું જોઈએ જો આ પ્રકારની વસ્તુઓ લાગુ પણ થાય છે તો જો રામાયણ અને મહાભારત અને આપેલા ગીતાનો પણ એક ઈસ્યુ આવ્યો તમને ખ્યાલ આવે એ વખત પણ આપણે એક સરખી સરકી આવી ડિબિટ કરીને આપણે પ્રયાસ કર્યો એ વખત બી આપણો જે સ્ટેન્ડ હતો આજે પણ સ્ટેન્ડ આપણું એ જ રહે બાકી રહેશે કે ધર્મ પુસ્તકોને બાળકોના માનસિક અને નૈતિક વિકાસ માટે ભણાવવાનો જો અભિગમ હોય તો ભારતના વૈવિધ્યપૂર્ણ સમાજમાં આ વસ્તુને લાગુ કરવા માટે બધા જ ધર્મ પુસ્તકોને ભણાવવા માટેનું પ્રોવિઝન સરકારે કરવું જોઈએ ફોર એક્ઝામ્પલ હું કોઈ એવી સ્કૂલ ચલાવતો હોઉં કે જેમાં મુસ્લિમ બાળકો ભણે છે અથવા તો આપણે કોઈ એવી સ્કૂલ સાથે જોડાયેલા હોય કે મુસ્લિમ બાળકો ભણે છે અને સરકાર એમ કે રામાયણ અને મહાભારત તમે ભણાવો બરાબર છે અને સરકાર આદેશ જ કરે તો એ એક્સક્લુઝન છે સરકાર એમ કે ભાઈ રામાયણ ભણાવો મહાભારત ભણાવો ગીતા ભણાવો કુરાન ભણાવો બાઇબલ ભણાવો શીખ ધર્મના જે ધર્મ પુસ્તક છે એ ભણાવો અને એ બધામાંથી જેટલા આસ્પેક્ટ્સ આપણા બાળકોને કોમન માનવ મૂલ્યો જે કહેવાય છે એ કાઢીને આપણે આ એમાં જે કેરેક્ટર્સ છે એ કેરેક્ટર્સના જે કંઈ પણ ઉચ્ચ મૂલ્યો છે એ ઉચ્ચ મૂલ્યોને લાવીને તો નૈતિક ડેવલપમેન્ટમાં ત્યાં બધાના પછી બધા જ ધર્મોને મોકો મળવો જોઈએ એક વસ્તુ તો આ છે જો નૈતિક નૈતિક મૂલ્યો માટે જ આપણે કરવું છે તો સ્વર્ણાનંદન પછી આર્બિટ્રરીલી સરકાર જો આવું કે આદેશ જ કરી નાખે હજી તો આજે તો આ સૂચનોમાંથી છે આદેશમાં કરવામાં સરકારે આદેશ કોઈ કર્યો નથી આ પ્રકારનો આવતા વર્ષે આ સૂચનો આધારે જે પુસ્તકો બનશે એમાં હજી આપણને ખબર પડશે કે શું થઈ રહ્યું છે સ્વર્ણાનંદન તો પછી રામાયણમાંથી તમે કયા રામાયણ મતલબ વ્યક્તિત્વ નિર્માણના કયા મૂલ્યોને રામાયણમાંથી તમે ખાડશો અને લોકો સમક્ષ મૂકશો એ વસ્તુ બી આવી જોઈએ કેમ કે મહાભારત છે તો મહાભારત તો ધર્મયુદ્ધો વિશેની ચર્ચા છે મોટાભાગના મહાભારત છે તો યુદ્ધ વિશેની ચર્ચા છે હવે બાળકને આપણે ફોર એક્ઝામ્પલ ધર્મના આધારે નૈતિક મૂલ્યો બનાવવા છે તમે ધર્મયુદ્ધોની ચર્ચા કરવા ફોર એક્ઝામ્પલ ઇસ્લામ સાથે ધર્મયુદ્ધની વાત આવે છે તો તમે જે રીતે કહો છો કે ભાઈ આ યુદ્ધોની વાત ખોટી છે એમ ઇસ્લામની જે આજની જે વાત આવે છે ધર્મ યુદ્ધ કહેવાય છે ને તમે મતલબ ઇન જનરલ પરસેપ્શન એવું છે કે ભાઈ ધર્મ યુદ્ધની વાત ઇસ્લામ કેમ કરે છે ભાઈ બરાબર છે હવે કેમ કરે છે એના પાછળનો શું હેતુ છે ને એક લાંબી ચર્ચાનો વિષય છે તો પછી તમે મહાભારત ઇટસેલ્ફ જે એપિકને આવે છે તો ધર્મ જ આખો એપિકને વાહક આવે છે એને ભારતને ભણાવીને આપણે શું આપવું છે બેઝિકલી એ પણ ક્લેરિટી હોવી જોઈએ ને તો આપણે શું આપવું શું છે તો રામાયણ અને મહાભારત બનાવીને એના કેરેક્ટર્સમાંથી આપણે કયા પ્રકારના પોઝિટિવ વ્યક્તિત્વ નિર્માણના મૂલ્યો લેવા માંગીએ છીએ એની પર ચર્ચા કરવા તૈયાર કોઈ ચર્ચા કરે ને ડિબેટમાં બેસે કેમ નહીં મતલબ તમે જે લોકોને આપવા માંગો છો શાળામાં પ્રસ્થાપિત કરવા માગો છો ઇન્ટ્રોડ્યુસ કરવા માંગો છો એમને ચર્ચામાં એમને ઇન્ટરેક્શનમાં તમે કેમ તમે સ્ટેક હોલ્ડર તરીકે સામેલ કેમ નથી કરતા એમ એક વસ્તુ તો આ છે બીજી વસ્તુ એ છે કે પહેલી 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 ડિમાન્ડ કે છે કરવું જોઈએ તો બધા ધર્મોને કરવામાં આવે અને ત્રીજી વસ્તુ એ છે કે આપ કહો છો કે દરેક ધર્મનું કરવામાં આવે તો તમે તમારી જ વાતને જોડીએ તો નૈતિકતા અને ચારિત્ર્ય ઘડતર માટે ધર્મનો ઉપયોગ કરવામાં આવે કે ધાર્મિક મૂલ્યો આધારિત કન્ટેન્ટનો ઉપયોગ કરવામાં આવે એ તો સમજમાં આવે છે પણ તમારા સ્ટ્રીમ સબ્જેક્ટ્સમાં હિસ્ટ્રીમાં પછી આગળ જઈને આ જ વસ્તુ સાયન્સમાં આવી શકે કે સાયન્સમાં આપણે જેમ કે ઇવોલ્યુશનને લઈને એક સાયન્ટિફિક ફ્રેટર્નિટીમાં એક જાતનો કન્સેન્સસ છે કે આપણે આ જ ભણાવવાનું છે પણ એની સામે જે ઈશ્વર પર આધારિત કલ્પના રાખવાવાળી જેટલી વિચારધારાઓ છે તે ઇવોલ્યુશન મેં નથી માનતી તો તમે ક્યાં જઈને અટકશો કે ક્યાં તમે રેખા કરશો કે શું એક પ્રશ્ન એ પણ જોડે થાય કે એજ્યુકેશન સિસ્ટમનું કામ એ એ છે કે એને ચોક્કસ મૂલ્યો આપી દેવામાં આવે બાળકોને વિદ્યાર્થીઓને અથવા એજ્યુકેશનનો પ્રોસેસ એવો છે કે એને દરેક જે પ્રેવલેન્ટ મેઇનસ્ટ્રીમ જેટલા પણ વિચારધારાઓ છે એનો થોડો થોડો ટેસ્ટ આપવામાં આવે અને એની અંદર એવી ક્રિટિકલ થિંકિંગ ડેવલપ કરવામાં આવે કે બાળક અને વિદ્યાર્થી પોતે જ પોતાની રીતે પોતાની માટે કન્ક્લુઝન્સ ડ્રો કરે તો એને કઈ રીતે તમે એ જ કહું છું કે એજ્યુકેશન સિસ્ટમમાં ઇન્ટ્રોડ્યુસ મેં પહેલાં બી એ વસ્તુ કીધી હતી કે તમે જ્યારે કોઈ વસ્તુને કુરાન કુરાણને તમે શિક્ષણ વ્યવસ્થામાં મૂકો છો હું તેમ કહું છું મુસલમાનો કેટલા કોન્ફિડન્ટ છે કે કુરા કુરાનને શિક્ષણ વ્યવસ્થામાં જો ક્યાંક સ્થાન આપવામાં આવે અને બાળકો એને બાળકો એમાં ભણે અને એનું રેશનલ થિંકિંગ કરે ક્રિટિકલ થિંકિંગ કરે અને સામે સવાલ પૂછે તો એ સવાલનો જવાબ આપવા માટે મુસ્લિમ સ્કોલર્સ મુસલમાનોનું હું કહે બૌદ્ધિક વર્ગ અને ઉલેમા ગણ એ તૈયાર છે મેન્ટલી પ્રિપેર છે તો કદાચ તમને એવું લાગશે કે કુરાન વિશે મુસલમાનો એ કોન્ફિડન્સ જોવા મળશે તમને એટલે બહુ સારી વાત કરી તમે આ જ વસ્તુ ઘણા બધા જે મદરેસાના મેનેજમેન્ટના લોકો પણ સાથે મળવાનું થાય છે તો એમનું પણ એ જ કહેવું છે કે ને પોતાને જે એમની ભણાવવાની પદ્ધતિ છે એને પણ મોડર્નાઈઝ કરવાની અને એને અંદર બી રિફોર્મ્સની જરૂર છે એટલે કઈ ને કઈ આ વાત છે એક્ઝામ્પલ આપતો તો હું હતો રામાયણ મહાભારત મૂકે છે સરકાર પછી શું એને એના સાથે બાળકોનું સાયન્ટિફિક અને રેશનલ થિંકિંગ અને ક્રિટિકલ થિંકિંગની જે પ્રોસેસ છે ડેવલપ થવામાં ક્યાંક બ્લોક મૂકશે રોડ બ્લોક મૂકશે કે પછી કાઉન્ટર ક્વેશ્ચન કરવાના મોકા ત્યાં આપશે તમે ઇન્ટ્રોડ્યુસ કરવા માટે તો કોઈ ડિબેટ કરી નહીં તમે ઇન્ટ્રોડ્યુસ કરવા માટે તો કોઈના સાથે સ્ટેક હોલ્ડર સાથે ચર્ચા કરી નહીં તમે ઇન્ટ્રોડ્યુસ કરવા માટે તો આઈબીટ્રોને તમે થોપી દેવા વાળી પદ્ધતિ અપનાવી પણ થોપી દીધા પછી જે લોકો એને ભણશે એનો કાઉન્ટર પ્રોડક્ટ પ્રશ્ન પ્રશ્ન કરશે તો એ કાઉન્ટર પ્રોડક્ટ પ્રશ્ન અથવા તો ક્રિટિકલ થિંકિંગ સાયન્ટિફિક રેશનલ થિંકિંગને પણ રોકવાનો પ્રયાસ કરવામાં આવશે શું થશે મારું એમ મારો મારો પ્રશ્ન એ છે કે તમે જેને ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છો એ એટલું બધું આમાં તમે જે રીતે આને સંકટ જુઓ જો એટલું બધું ડરવાની જરૂર છે કરી કારણ કે હશે તો એકાદ ચેપ્ટર હશે અને એકાદ કોર્નરમાં હશે આ પ્રકારની વસ્તુ અને આપણને જે શીખવાડવામાં આવે છે કે એક આદિમાનવ હતો અને પછી ઇવોલ્યુશન થયું અને ઓમોસેપિયન્સ હતું અને ઓમોસેપિયન સેપિયન થયો એ વસ્તુ પણ કોઈ હિસ્ટોરિકલ ફેક્ટ નથી એ પણ થિયરી છે સિમિલરલી આ બી રામાયણ મહાભારત ભાઈ એક યુગ હતો જેની અંદર એક મર્યાદા પુરુષોત્તમ હતા જેમણે આ પ્રકારનું કર્યું તો એ માની લેશે બાળક તો એમાં એની વિચારસરણીમાં એવો શું

તો ઇવોલ્યુશન ને માનું ના માનું એ કારણ કે એના અમુક એના ઇવોલિશન જે ઇવોલ્યુશન જે એસ્ટેબ્લિશ વસ્તુઓ છે એને માને છે બધા અને મુસ્લિમ ઉલ્લામાં અને સ્કોલર્સ પણ માને છે એ જેટલું માને છે એટલું પણ માનવું એટલે ઈવોલ્યુશન ની એ છે કે ભાઈ એ બાયોજીનેસિસમાંથી બાયોજેલસિસ થયું છે એની વાત કરી દઉં છું માઇક્રો ઇવોલ્યુશન જે કહેવાય છે બરાબર છે જે એડેપ્ટેશન કહેવાય છે સમય પ્રમાણે જે એડેપ્ટેશન થાય છે એ ચર્ચાનો વિષય છે કે મેક્રોવોલ્યુશન માઇક્રોવોલ્યુશન પછી ઇવોલ્યુશનની જે બેઝિક થિયરી છે ડાર્વિનિયન ઇવોલ્યુશન જે કહેવાય છે કે જેમાં એ બાયોજીનેસિસ પછી અમારી બાયોજીનેસિસ ને બાકી જે થિયરી છે કે ભાઈ કોઈ પેદા કરવાવાળો જ નથી માણસને એ એની એની વાત કરી રહ્યો એવું તો તમે નથી માનતા કે કોઈ પેદા કરવાવાળો નથી માણસને એવું તો તમે અસલ વસ્તુ આ છે કેવા મતલબ છે ફર્સ્ટ લાઈફ હા ફર્સ્ટ ફોર્મ ઓફ ફર્સ્ટ ફોર્મ ઓફ લાઈફ એટલે એની પર ચર્ચા છે માઇક્રોવોલ્યુશન પછી એક અલગ સબ્જેક્ટ છે પાછો કહેવામાં મારો ખાલી એના દલીલ છે કે વર્ષોથી ભણવામાં આવતા ફોર એક્ઝામ્પલ વર્ષોથી ભણવામાં આવે છે કે મુસલમાનોનો ફ્રીડમ ફાઇટિંગમાં ફ્રીડમ સ્ટ્રગલમાં બહુ મોટો રોલ રહ્યો નથી અથવા તો રોલ છે એને છુપાડવામાં આવ્યો છે ત્યાં મુસ્લિમોને ખબર છે આજે ઘણા બધા મુસ્લિમોને જાણે છે એના વિષે મેં પહેલાં મારા જવાબમાં જ કીધું હતું કે કોઈ ગમે તેટલું ઇનડોક્ટરાઈન કરવાનો પ્રયાસ કરે ખોટી રીતે સાચી રીતે કરે તો અલગ વસ્તુ છે કે સાચું સાચું એજ્યુકેશન આપવા માંગે છે પણ ફેક્ટ્સ વગર માઇ મિથ આધારિત ઇનડોક્ટરા કરવાનો કોઈ પણ પ્રયાસ આજની સદીમાં સક્સેસફુલ થવાનો નથી ઓલ્ટરનેટિવ સોર્સ ઓફ એજ્યુકેશન કેટલા બધા આધાર છે અને હવે તો જે કંઈ અવેલેબલ છે એનો પ્રશ્ન પૂછવા માટે પોરા જેવા કેટલા પ્લેટફોર્મ અવેલેબલ છે કે ભાઈ મેં આ વાંચ્યું તો કેટલું સાચું છે આ વાંચ્યું તો કેટલું સાચું છે આ વાંચ્યું તો કેટલું સાચું છે કાઉન્ટર મતલબ ફેક ચેકર્સ કેટલા બધા છે પોરા જેવા કેટલા બધા પ્લેટફોર્મ છે બીજા ઘણા બધા પ્લેટફોર્મ હશે આ બધા તો આજના જમાનામાં તો ડરવા જેવું કંઈ છે જ નહીં મુસલમાનો ડરવા જેવું નથી બીજા કોઈ પણ ડરવા જેવું નથી મારો કહેવા મતલબ એ છે હવે પણ વસ્તુ શું છે તમે સમજો આના પાછળની જે નિયતો છે ને એ નિયતો ઉજાગર થવી જોઈએ સારી નિયત છે સરકારની સારો વ્યક્તિ બનાવવો છે સારો નાગરિક બનાવવો છે નૈતિક મૂલ્ય બનાવવા છે સમાજને શાંતિપૂર્ણ રીતે અસ્તિત્વમાં આવે એના માટે પ્રયાસ કરવા છે સમૃદ્ધ સમાજ સમાજ બનાવવો છે જે રામ રાજ્યની કલ્પના લોકો સામે મૂકવામાં આવે છે કે જેમાં બધા સુખી હશે ને સર્વેનું સર્વે સુખી હશે ને સર્વેનું ડેવલપમેન્ટ થશે એ ખરેખર પ્રસ્થાપિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે તો નિયતો શું છે એ નિયતો ઉજાગર થવી જોઈએ એટલા માટે કે નિયતોમાં ખોટ હોય તો થાય શું કે આ એક વસ્તુથી કામ નથી થતું તો એના કરતાં પણ મતલબ પછી શું કરે કે મૂળ વિચારધારામાં જે કંઈ પણ દૂષણ છે ને કોઈની પણ મૂળ વિચારધારામાં જે કંઈ પણ દૂષણ હોય એ દૂષણને પ્રસ્થાપિત કરવા માટે પછી ગમે તે પ્રયાસ કરવામાં આવશે મૂળ મૂળ આપણો વાંધો એનાથી છે એ બહુ સારી હોય સહજ હોય સાફ સુથરી હોય શુદ્ધ હોય અને દેશના હિતમાં હોય તો આપણે પછી એના સાથે ડીલ કરતા શીખવાનું છે કેવી રીતે ડીલ કરવું છે આખા ઇન્સ્યુર તમે વચ્ચે એક નેશનલ એજ્યુકેશન પોલિસી ની પણ હાઈલાઇટ્સ વિશે વાત કરી ટ્વેન્ટી ટ્વેન્ટીની જે કોઠારી કમિશન આવ્યા પછી ત્રણ વારેના જે આયા ત્રીજું સ્વરૂપ બે હજાર વીસમાં તો એ જે એજ્યુકેશન પોલિસીની પાછળ જે ઓબ્જેક્ટિવ્સ છે અને આ છે એ બંને કન્સિસ્ટન્ટ છે કે એ બંને મિસમેચ છે તમારું નેશનલ એજ્યુકેશન પોલિસી પર જે પણ તમે થોડું ઘણું વાંચ્યું હોય અથવા તમે જે ફોલો કર્યું હોય તો એને તમે કઈ રીતે જુઓ છો નેશનલ એજ્યુકેશન પોલિસીના ઘણા બધા મુદ્દાઓ ટેકનિકલ છે ટેકનિકલ ઘણા બધા ફેરફારો લાવવાનો એક ટેકનિકલ આસ્પેક્ટ છે ટીચર્સ ટ્રેનિંગના આસ્પેક્ટ છે સિલેબસના આસ્પેક્ટ છે શાળાઓના વહીવટ બાબતના આસ્પેક્ટ છે તો એમાં ઘણી બધી વસ્તુઓ પ્રોસ છે બોલે ઘણા પ્રોસ એન્ડ કોન્સ છે ઘણા સકારાત્મક પાસા બી છે ઘણા નકારાત્મક પાસા પણ છે સકારાત્મક પાસાઓને બહુ લાંબી સૂચિ બી આપણે મૂકી શકીએ છીએ પણ કેટલીક વસ્તુઓ જે આંખો વળગેવી છે એક તો એ આપની સમક્ષ મૂકી દો કે જેમાં સૌથી મોટી વસ્તુ આ કે એક ક્લાસિકલ હિસ્ટ્રીની વાત કરવામાં આવે છે જેનો કોઈ સાયન્ટિફિક બેઝ નથી મતલબ એક મૃદુલા મુખર્જી કરીને એક એમિનન્ટ હિસ્ટોરિયન છે પ્રખર ઇતિહાસકાર છે એમ કહે છે કે ભાઈ નવા જમા મતલબ જે ખરેખર પ્રચલિત પદ્ધતિ છે ક્લાસિફિકેશનની હિસ્ટ્રીની એમાં કયા ધર્મનો રૂલર્સ હતો એવું કોઈ પદ્ધતિ જ નથી સામાજિક આર્થિક અને રાજકીય વ્યવસ્થાનું કયું સ્વરૂપ હતું એના આધારે ઇતિહાસનું ક્લાસિફિકેશન થાય છે જે ઇતિહાસકારોમાં એક પ્રચલિત પદ્ધતિ છે ઇતિહાસને ક્લાસિફિકેશન કરવાની એ આ પ્રખર ઇતિહાસકાર જે છે મુદ્રા મુખર્જી એમ કે છે કે એમાં કોઈ ધર્મ આધારિત કોઈ બાબર

માનસિકતામાં ઉતારવાનો એટલા માટે પ્રયાસ છે જેથી કરીને સામાજિક લેવલે ચાલતી બધી જ પ્રકારની શોષણની વ્યવસ્થા પ્રસ્થાપિત રહે અને લોકો એ સંસ્કૃતિમાં હું કહેવાય મોહમાં પોતાની જાતને એક ચોક્કસ અવસ્થામાં ગુલામની અવસ્થામાં શોષિત અવસ્થામાં રાખીને પણ કેટલાક લોકોની સેવાઓ કરતા રહે તો આ જે ક્રિટિસિઝમ છે ને એ કારણ કે આપ ઇસ્લામિક વિચારધારાને વળગે વળગેલા છો તો આ ક્રિટિસિઝમ દરેક ધર્મ આધારિત વિચારધારાઓને ફેસ કરવી પડતી હોય છે કે જેટલા ધર્મો છે ને એક ક્લો રોમેન્ટિક પાસ્ટમાં જાય છે જેમ કે મુસલમાનોને વાત કરો એટલે અમારા જો ગોલ્ડન રૂલ થા એના વિશે વાત કરશે આપણે પેલું ટર્કીશ લોકોની વાત કરીએ તો એ લોકો અર્થુ રૂલમાં જતા રહેશે આપણે એ હિન્દુ મતની વાત કરીએ તો એ લોકો એમના એન્શિયન્ટ પાસ્ટમાં જાય છે ત્યાંથી તો એક રોમેન્ટિક પાસ્ટમાં જવાની છે અને જ્યારે એની સામે આ જે વેસ્ટર્ન વર્લ્ડ જે છે ખાસ કરીને આ જે બધા ફ્રેન્ચ રિવોલ્યુશન પછી જે પ્રકારના સમાજ બન્યા વેસ્ટની અંદર એ લોકો ફોરવર્ડ થિંકિંગ ફ્યુચરિસ્ટિક પેલા હોય છે એ લોકો પાસ્ટને પોતાનો હિસ્ટ્રીને એક એવું વસ્તુ એને લોન્ચિંગ પેડ માને છે કે આપણે હ્યુમેનિટીએ કલેક્ટિવલી જેટલું બી અચીવ કર્યું છે એના ઉપર પગ મૂકીને આપણે આગળ જવાનું છે પણ પાછળ ઘણી બધી વસ્તુઓ હતી જે માનવતાને ઘણી બધી વસ્તુઓ હતી એને ચકડીને રાખી હતી આપણે એને લિબરેટ કરવાની છે તો આ જે ધર્મ અને શું કહેવાય આધારિત વિચારધારાઓ અને બીજી જે શું કહેવાય ફોરવર્ડ થિંકિંગ જે પોતાની જાતને ફોરવર્ડ કહે છે કે લિબરલ છે કે તે પ્રકારની થિંકિંગમાં આ વસ્તુ હંમેશાથી જોવા મળી છે કે ધર્મ આધારિત વિચારધારાવાળા લોકોમાં એક ચડતા જોવા મળે છે એક્સક્લુઝિવિટી જોવા મળે છે પોતાના સિવાય બીજાને નથી એ લોકો માગતા કે અત્યારે તમે તમારા ઉપર પણ એ ક્રિટિસિઝમ થઈ શકે કે તમે અત્યારે મુસ્લિમ માઇનોરિટીઝ છે ઇન્ડિયામાં તો અત્યારે એવી માગણી કરે છે કે અમારો બી ભણાવો પણ જે દિવસ તમારી મેજોરિટી હશે તો તમે પછી બીજું કોઈ આ પ્રકારના ધર્મને તમે પોતે ટોલરેટ નહીં કરો અને ઇવન વેસ્ટર્ન લોકોને પણ ટોલરેટ નહીં કરો તો તમને લાગે છે કે આ સિચ્યુએશન આધારિત તમારી ડિમાન્ડ છે કે આમાં યુનિવર્સાલિટી છે બહુ લાંબો પ્રશ્ન છે તમારો ને બહુ બધા આસ્પેક્ટ આમાં કવર કવર કરી રહ્યા છે હવે જી જૂના અથવા તો ગોલ્ડન એરાના મોડલને જોઈને રોમેન્ટિસાઇઝ કહેવાય છે પોતાની કલ્પનાઓમાં રાખીને પછી એને પ્રસ્થાપિત કરવાનો દરેક વિચારધારા વાળો જે વર્ગ છે એ પ્રયત્નશીલ હોય છે તો પછી સવાલ એના ઉપર ઊભો થશે કે જે મોડનને તમે માની રોમાન્ રોમેન્ટિક આવ્યા છો જેને તમે પ્રસ્થાપિત કરવા માગો છો આવો એની કમ્પેર કરી લઈએ બધા ભેગા થઈને ચર્ચા એના ઉપર આખી ચર્ચા એના પર ચાલશે અને પછી એ બહુ લાંબી ચર્ચા છે આપણા પાસે એટલો સમય હાલમાં અત્યારે નથી પણ કદાચ તમને એક ઉદાહરણ આપી દઉં કે તમે ઇસ્લામના ફોર એક્ઝામ્પલ ઇસ્લામિક ઋળની વાત કરો છો તો પહેલા મોહમ્મદ શાહ સલામના પછી જે ખલીફાઓ આવ્યા અને પછી બનુ ઉમૈયા અને બનો અબ્બાસના જે ખલાફતનું કાર છે પાંચસો વર્ષ છસો વર્ષનું તમે કદાચ સાચી હિસ્ટ્રી તમે ભણશો અને પછી ઓરિયન્ટાલિસ્ટ કે જેમને પોતાની રીતે પછી એને જોયું છે વેસ્ટર્ન વર્લ્ડમાં રહીને પછી મુસલમાનોને જોયા છે એમને પણ વાંચશો તો તમે જોશો કે અને શિક્ષણ અને ધર્મ અને સંપ્રદાય અને વિચારધારાઓ અને ફિલોસોફીઓનો તો શું કહેવાય ગોલ્ડન એરા હતો ખાલી મુસ્લમો મતલબ ઇમામ ગઝાલીએ મતલબ ગ્રીક ફિલોસોફીને અભ્યાસ કરીને અરબીમાં એનો મતલબમાં કરીને પછી એનું કાઉન્ટર ક્વેશ્ચન કર્યું એનું આખું સાયન્સ ઊભું કર્યું તો ઇસ્લામ જે ગોલ્ડન રૂલ પછી આ ચર્ચા એ રીતે નીકળશે પછી તો તમે જેને જે મોડલ બનાવવા માંગો છો ને ફોર એક્ઝામ્પલ કોઈ કહે મારો આ એન્શિયન્ટ મોડલ છે તેનું પ્રસ્થાપિત કરવા માંગો છો એન્શિયન્ટ મોડલમાં વ્યક્તિના ડિગ્નિટી માણસની લિબરિટી માણસના સાયન્ટિફિક અને રેશનલ થિંકિંગ માટેનો સ્કોપ એને એને આઝાદી અને એને એના પોતાના સ્કિલ્સ અને પોતાની ઇન્ટેલેક્ચ્યુઅલ પાવરને ગ્રો થવા માટેના કેટલા મોકા આ બધી વસ્તુઓ કેટલી હતી એનું પછી કમ્પેરેટિવ અભ્યાસ કરવામાં આવશે એ કમ્પેરેટિવ અભ્યાસમાં મને લાગે છે કે પછી કોઈ ઇસ્લામિક જે ગોલ્ડન નેરા હતો એને વિટ કરી શકે એ મને તો હાલમાં મને એવું લાગી રહ્યું છે ક્યારેક એના ઉપર ચર્ચા

એમાં શું શું વસ્તુઓ હતી એનું કમ્પેરેટિવ ડિસ્કશન કરવા માટે લોકો સામે વસ્તુ કરવા માટે બેસવું પડશે એના માટે અને ચર્ચા ચર્ચામાં 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 મૂકવી પડશે એક ડિસ્કોર્સ છે એ ડિસ્કોર્સ ચાલવો જોઈએ હું તો એમ કહું છું થવું જોઈએ મારું તેમ કેવું છે મારું વાત કેવું છે ને કે તમે જયારે શિક્ષણ વ્યવસ્થામાં એન્શિયન્ટ ઇન્ડિયા અથવા એન્શિયન્ટ સંસ્કૃતિની પ્રાચીન સંસ્કૃતિની વાત થઈ રહી છે તે પ્રાચીન સંસ્કૃતિ સાથે બીજી બધી સંસ્કૃતિઓને પણ ભણાવવાનો પણ એટલો જ આપણો અભિગમ હોવો જોઈએ મારું તેમ કેવું છે એટલે પછી તો બહુ ઓપન હોવું જોઈએ એમ જે બધું જ ભણાવો પછી અને પછી બાળક તમારું હામે છે બાળકને નક્કી કરવા કે ભાઈ એમાંથી કયું સારું કયું ખોટું છે ના તમે એમ કહો કે ભાઈ ના આ જ એ કોઈ એ કોઈ પણ કરે કોઈ પણ ધર્મનો માનવા વાળો એમ કરે કે ના આજ આ જ થશે તો એ તો થોપી દેવા જેવું થશે તો એ ભવિષ્યમાં જેને જેને મોકા મળશે બધા બધાની પરીક્ષા થઈ જવાની છે તો એ મોટી બહુ મોટો ઇસ્યુ નથી એ તો એ ચર્ચાનો વિષય છે મને હશું વસ્તુ પર આવ્યું કે તમે વેસ્ટર્નર્સને ફોરવર્ડ થિંકિંગ કયા જ્યારે કે વેસ્ટર્ન વેસ્ટર્નર્સ બેઝિકલી એમની પોતાની ડેમોક્રેટિક જે ડેમોક્રેટિક સેટઅપ અત્યારે લોકો કરી રહ્યા છે જેમાં પોતે પણ સંતુષ્ટ નથી એને પણ વારંવાર ઇવોલ્વ કરી રહ્યા છે એને મૂળ પાછા ગ્રીસમાંથી લોમમાંથી લાવવાય છે પાછા એટલે ફોરવર્ડ થિંકિંગ છે એમ કરતા બેકવર્ડ થિંકિંગ છે એ બેકવડ હું એમ કહું છું કે એમાં એમને એમને જેટલા હ્યુમન રાઇટ્સના મોડલ મળ્યા એમાં ડેમોક્રેસીમાં જે ખરેખર લિબર્ટીના તમે અમેરિકન કોન્સ્ટિટ્યુશન વાંચશો તો એમાં ઘણી બધી વસ્તુ મળશે કે જેમાં ઇસ્લામિક મૂલ્યોને અથવા તો ઇસ્લામ સાથે એમને ઇન્ટરેક્શનમાં જે અંધકાર યુગ અથવા ધર્મ યુદ્ધો જે થયા વખતે જે ઇન્ટરેક્શન થયા ત્યાંથી એમને જે મૂલ્ય મળ્યા એનું કેટલું બધું એ લોકો પોતાના ત્યાં મતલબ એને ઇન્ટ્રોડ્યુસ કરીને કેવી રીતે એને મતલબ ચલાવ્યું છે એ બધું બહુ લાંબો ચર્ચાનો વિષય છે તમે કહો છો કે એ ફોરવર્ડ થિંકિંગ છે એમ કહો છો કે ફોરવર્ડ થિંકિંગ કરતા પડે એના મૂળ ત્યાં શોધી રહ્યા છે ગ્રીસ અને રોમમાં શોધી રહ્યા છે બરાબર છે એ રીતે સેક્યુલરિઝમ છે સેક્યુલરિઝમમાં અધર્મ ધર્મ વગરનો લાદ ઇનિયત કહેવાય છે એમ નો રિલિજનની વાત છે નો રિલિજન બેઝિકલી શું છે કે નો નો મોરાલિટીની વાત છે એ તો હું એમ કહું છું કે એ તો વળી આ નિકાળની વાત કરી રહ્યા છે સેક્યુલરિઝમ તમે તેને ધર્મ તમારો અથવા તો પોસ્ટ મોડર્નની તમને જે વાત કરી છે અત્યારે હાલમાં કે જેમાં કોઈ પણ મૂલ્યોનું કોઈ પણ જગ્યાને કોઈ પણ સમય સાથે એનું હંમેશા રિલેવન્સ હોય જરૂરી નથી સમય અને જગ્યા સાથે મૂલ્યોમાં પણ અને વ્યક્તિ વ્યક્તિ સાથે પણ એનું પરિવર્તન આવી શકે છે દરેક વ્યક્તિને કોઈ એક જ ચોક્કસ મૂલ્ય એટલે તો આજે એલજીબીટીક્યુ જે આખી મુવમેન્ટ ચાલે છે કેમ ચાલે છે કે એ તો છે આ જે એનઆરકી છે ને એ એનઆરકી તો ફોર્વર્ડ થિંકિંગ નથી એ તો હું તો કહું છું બહુ આંધી આંધીકાળનું થિંકિંગ કહેવાય જૂનું થિંકિંગ કહેવાય એટલું કોઈ ફોરવર્ડ થિંકિંગ નથી મારું તો એવું માનવું સમજ આખા આખા કેસમાં એ છે તો આ ચર્ચા એના પર ચાલી રહી હતી અને એ તો વાસ્તવિકતા છે કે જે લોકો પાસે પણ જ્યારે આધિપત્ય આવે છે તો એ લોકો પોતે જે વસ્તુ કે વિચારધારીને માનતા હોય છે એમાં હાલમાં જે લોકો છે એમાં હું એમને પણ દોષિત એટલા માટે ફેરવતો નથી કે એનો પ્રયાસ કરશે પણ એ પ્રયાસમાં એમના પાસ એમના સાથે જે માનવ સમુદાય જોડાયેલો છે એની મૂળભૂત ડિગ્નિટી લિબર્ટી અને એમની ઇક્વાલિટીનું જે બેઝિક કન્સેપ્ટ છે એ અફેક્ટ ના થવું જોઈએ અને અફેક્ટ થાય છે તો તમે બે માનશો મારો આટલો અસલ મુદ્દો આ છે સોનાલ તો બહુ પોઝિટિવ નોટ પર તમે વાતને કન્કલુડ કરી કે આવું કોઈ પણ પ્રયાસ છે એ વેલકમ છે એઝ લોંગ એઝ એની અંદર હ્યુમન ડિગ્નિટી જળવાયેલી રહે એની અંદર નિયતો સાફ હોય એની અંદર નૈતિકતા અને ચારિત્ર્ય ઘડતર એના ઓબ્જેક્ટિવ છુપાયેલા હોય ન કોઈને સામનેવાળાને નસ્ત નાબૂદ કરી દેવાની કે એમની વિચારધારાને હાસિયામાં ધકેલવાની વાત હોય તો આપણે આશા રાખીએ કે આપ જે ડૉક્ટર સાહેબે વાત કરી તો આપણી જે શિક્ષણ વ્યવસ્થા જે નવા દિશા તરફ આગળ વધી રહી છે અને જે રીતે ટેકનોલોજી પાસ્ટ બહુ જ ઇમ્પેક્ટ કરી રહી છે એની અંદર આ પ્રકારની દરેક વસ્તુઓને પોતાના પક્ષમાં લઈને વધારે મેચ્યોર અને વધારે રિસ્પોન્સિબલ સ્ટુડન્ટ્સ કમ્યુનિટી એજ્યુકેશન સિસ્ટમમાંથી બહાર નીકળે આપણે આ પ્રકારના બીજા જ એપિસોડ્સ આપની સામક લાવતા સમક્ષ લાવતા રહીશું આપ જરૂરથી અમને આ એપિસોડ કેવો લાગ્યો તેના વિશે અમને અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ કમેન્ટ કરીને જાણકારી આપજો થેન્ક યુ વેરી મચ